નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે ઇંગ્લિશમાં લેસન નંબર 3, નોઈંગ અબાઉટ મી એન્ડ અધર્સ, તેનો અર્થ સમજીએ. તો એકબીજા વિશે જાણવું, એટલે મારું અને તમારા વિશે અને બીજા વિશે જાણવું, બરાબર? તો આપણે બે પાઠ આગળના કરી ગયા છીએ અને હું એવી આશા રાખું છું કે તમે બે આઈડિયલ બુકમાં લખી પણ લીધા હશે. તો આપણે ત્રીજા પાઠમાં આપણે આગળ જઈએ તો આ છે આઈ, યુ, પછી હી, સી, ઇટ, આ બધા છે એ ટુ બી ના ક્રિયાપદના રૂપ છે, બરાબર? તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ બધા પહેલા પુરુષના જે આવશે એ પહેલા પુરુષના તમને હું પાછળ કોઠો તમને હું બતાવીશ અને તમે એમાં હું સમજાવીશ, બરાબર? અત્યારે તમને પહેલા પાઠની પાછળ આવા બધા શબ્દો હતા, આ સ્પેલિંગ હતા, તમને ખબર હતો આઈ, યુ, હી, સી, ઈટ, ધે, બરાબર, વી. તો મેં અત્યારે તમને કીધેલું હતું કે આ પાઠ આગળમાં આ સ્પેલિંગનો ઉપયોગ થઈ અને પાઠમાં આવશે તો તમે પાકા કરી લીધા હશે, બરાબર? તો હવે આને જો કે વાંચો, બોલો, સમજો અને યાદ રાખો. તો આઈ, આઈ એટલે હું, આઈ, આઈ એટલે હું. હવે જ્યારે હું મારા વિશે વાત કરતી હોય ત્યારે દક્ષા આમ છે, દક્ષા તેમ છે, તો એમ નહીં હું બોલું, તો મારું સર્વનામ એટલે બીજું નામ. તો આઈ હું જયારે મારા વિશે વાત કરું કે હું જાઉં છું તો હું શું વાપરીશ? તો કે આઈ એમ ગોઈંગ, બરાબર? તો એ રીતે આપણે વાક્ય બોલશું. તો આઈ, તો કે આઈ એમ મહેશ, આઈ લઈને આપણે વાક્ય બોલશું તો કે આઈ એમ મહેશ, તો કે હું મહેશ છું. આ મહેશ પોતાને ઓળખ આપે છે કે હું મહેશ છું. પછી આ એવું કહે છે કે આઈ એમ શ્રેયા, શ્રેયા, બરાબર? તો આ છોકરી છે એવું કહે છે કે આઈ એમ શ્રેયા, તો શ્રેયા હું, શ્રેયા છું. આઈ એટલે હું, આઈ એમ શ્રેયા, આઈ સાથે હંમેશા એમ લાગશે, હું તમને પાછળ પાછળ કોઠામાં કહીશ. અને અહીંયા પણ લખ્યું છે જો હું માટે આઈ વપરાય છે અને આઈ પછી તરત જ એમ ટુ બી નું ક્રિયાપદનું રૂપ એમ વપરાય છે. ત્રીજું છે આઈ એમ અ સ્ટુડન્ટ, એટલે કે હું વિદ્યાર્થી છું. આઈ એટલે હું, એમ તો છે તમે ક્રિયાપદનું રૂપ કહું છું, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, એટલે હું વિદ્યાર્થી છું. એટલે આ પોતાનો પરિચય આપ્યો, બધાએ પોતપોતાનો પરિચય આપ્યો કે હું આ છું, હું આ છું, હું આ છું, બરાબર? તો હું માટે આઈ વપરાય છે અને આઈ પછી એમ મૂકવામાં આવે છે. હવે યુ, યુ એટલે તું કે તમે, યુ નો અર્થ થાય છે તું કે તમે. તો જ્યારે કોઈ મારાથી નાના સાથે વાત કરતી હોય ને ત્યારે હું તું શબ્દ વાપરીશ, ને જ્યારે મોટા સાથે વાત કરતી હોય ત્યારે માનવાચક શબ્દ તમેથી વાપરીશ. તો એના માટે યુ જે કોમન શબ્દ છે કે યુ, તો યુ જ વાપરવામાં આવે છે. તો હવે આમાં જો યુ આર ભારતીબેન, એટલે હું કોઈની વિશે તમને હું વાત કરતી હોય, હું એક છોકરાને વાત કરતી હોય કે છોકરી યાર વાત કરતી હોય, એમ કહેશ કે તમે ભારતીબેન છો, બરાબર? તો યુ આર ભારતીબેન, તમે ભારતીબેન છો. ભારતીબેન નું પ્રોફેશન શું છે, એનો શું કરે છે? તો કે યુ આર અ ટીચર, એટલે તમે, યુ આર અ ટીચર, તમે શિક્ષક છો. ટી એ સી એચ ઈ આર, ટીચર, બરાબર? એટલે તમે શિક્ષક છો. હવે તમે માટે યુ વપરાય છે, જ્યારે તમે બોલવાનું હોય તો તમે માટે ઇંગ્લિશમાં એને યુ કહેવામાં આવે છે અને યુ પછી આર મુકાય છે. તો આપણે જોયું આઈ સાથે એમ આવે છે અને યુ પછી શું મુકાય છે, તો કે આર, બરાબર? હવે આગળ જોઈએ, હી, હવે આગળ આવે છે હી, હી, તો હી ઇઝ મોહિત, હી ઇઝ મોહિત, એટલે તે મોહિત છે. હવે ત્રીજી વ્યક્તિ માટે વાત કરે છે, બે જણા વાત કરતા કરતા કે છે કે હું શું કે છે કે આઈ એમ મહેશ, યુ આર ભારતીબેન, હવે એમ કે છે હી ઇઝ મોહિત, એટલે કે તે મોહિત છે. હી ઇઝ સુરેશભાઈ, તો કે તે સુરેશભાઈ છે. હી ઇઝ અ ફાર્મર, એટલે તે ખેડૂત છે, એફ એ આર એમ ઈ આર, એટલે ફાર્મર એટલે ખેડૂત. હવે તમે અમે એક વસ્તુ નોટ કરી રહી હશે કે મોહિત, મોહિત ની પહેલા આર્ટિકલ છે, તો કે નથી. સુરેશભાઈ પહેલા આર્ટિકલ છે, તો કે નથી. આમાં જો ભારતીબેન પહેલા આર્ટિકલ છે, નથી. મહેશ પહેલા આર્ટિકલ છે, તો કે નથી. શ્રેયા પહેલા છે, નથી. તો શું કામ નથી? તો આર્ટિકલ ક્યારે મૂકવા, જ્યારે નામની પહેલા આર્ટિકલ મૂકવામાં આવતો નથી. જ્યારે કોઈ વ્યક્તિનું નામ હોય ત્યારે આર્ટિકલ મૂકવામાં આવતો નથી. હવે અહીંયા છે કે ફાર્મર, તો ખેડૂત, તેની પહેલા એ એ છે. ટીચરમાં એ મૂકેલો છે આર્ટિકલ અને સ્ટુડન્ટમાં પણ એ મૂકેલો છે આર્ટિકલ. એટલે આ વસ્તુ સાથે સાથે યાદ કરી લેજો. અને હી એટલે તે છોકરો, ને હી પછી, હી પછી શું મુકાય? યુ પછી આર મુકાય છે, આઈ પછી એમ મુકાય છે, તો હી પછી તરત જ ઇઝ મુકાય છે, બરાબર? હવે છે હી ઇઝ પ્રતિક, હવે હી ઇઝ પ્રતિક એટલે તે પ્રતિક છે. પ્રતિક ને છોકરાનું કહે છે કે તે પ્રતિક છે. હી ઇઝ અ ક્રિકેટર, એટલે તે ક્રિકેટર છે. પ્રતિક શું કરે છે, તો કે ક્રિકેટ રમે છે, એટલે તે ક્રિકેટ રમે છે, તો ક્રિકેટર છે એમ. પછી સી,
સી એટલે તે કે તેણી, બરાબર. સી એટલે તે કે તેણી, તો સી ઇઝ રીધિ. સી ઇઝ રીધિ એટલે તે રીધિ છે. સી ઇઝ સ્ટુડન્ટ તો કે તે વિદ્યાર્થીની છે. સી ઇઝ અ સ્ટુડન્ટ એટલે તે વિદ્યાર્થીની છે. પછી સી ઇઝ દીપા તે દીપા છે. DEEPA દીપા, બરાબર. હવે સી ઇઝ અ નર્સ એટલે શું કે છે, તેણી. જો આ નર્સ જ છે, નર્સ નો યુનિફોર્મ પહેર્યો છે, તો કે સી ઇઝ અ નર્સ. તે કે તેણી નર્સ એટલે પરિચારિકા. આપણે ગુજરાતીમાં કહી તો પરિચારિકા છે, તમારે ગુજરાતીમાં શબ્દ આવે છે તો કે નર્સ છે. સી ઇઝ અ ટેલર એટલે તેણી કે તે કે તેણી દરજી છે. એને છોકરી માટે તે શબ્દ વાપરી શકાય ને તેણી શબ્દ પણ વાપરી શકાય. તે માટે હી અને તે કે તેણી માટે સી વપરાય છે. છોકરા માટે હી અને છોકરી માટે સી વપરાય છે. જ્યારે છોકરાની વાત કરતા હોય ત્યારે હી વપરાય છે અને છોકરીની વાત કરતા હોય ત્યારે સી વપરાય છે. હી સી પછી સીધું શું આવે છે કે ઇઝ આવે છે. જો તમે સી ઇઝ, સી ઇઝ, બરાબર. એના પછી કયો ક્રિયાપદનું રૂપ મૂકે છે ટુ બી નું, તો કે ઇઝ, બરાબર. હવે ઇટ ઇઝ અ ડોગ. હવે આ ડોગ છે એને પ્રાણી કહી શકાય. તો જો ઇટ એટલે તે, પ્રાણી કે વસ્તુ. તો ઇટ ઇઝ અ ડોગ તો આ પ્રાણી માટે છે, તો કે તે કૂતરો છે. અને આ વસ્તુ પેન ને શું કહીએ આપણે, તો કે વસ્તુ. ઇટ ઇઝ અ પેન તો કે તે પેન છે, બરાબર. પ્રાણી કે વસ્તુ માટે ઇટ વપરાય છે અને ઇટ પછી ઇઝ મુકાય છે, બરાબર. તો આપણે અહીંયા જોયું આઈ પછી એમ અને પછી હી સી ઇટ, બરાબર. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એક વચન આપણે અહીંયા શબ્દનો ઉપયોગ કરશું. એ તમને આગળ હું કોઠામાં સમજાવું છું, બરાબર. હવે એના પછી છે આઈ યુ હી સી કે ઇટ વડે ખાલી જગ્યા પૂરવાની છે. હવે તમે એમને તો પૂછશો નહીં, વિચારશો તો ખરા જ ને. આપણે આગળ ભણ્યા ઉપર તમારે ખાલી એમને ખાલી જગ્યા પૂરી દેવાની નથી કે ચાલો કે શું છે. તો એમાં ખાલી જગ્યા એમ મીના મેં જવાબ લખી નાખ્યા છે. તો ખાલી જગ્યા એમ મીના તો શું આવશે, કેમ કે એમ છે તો એમ ક્યારે આવે છે, આગળ આઈ સાથે જ એમ વપરાય છે, બરાબર. એક આઈ જેવો છે, આઈ સાથે એમ વપરાય છે. તો આઈ એમ મીના એટલે મીના પોતે જ એમ બોલે છે કે હું મીના છું. પછી સી ઇઝ દીપા. હવે એવું કે છે ઇઝ છે, કયું ક્રિયાપદનું રૂપ વપરાય, તો કે ઇઝ. તો કે સી ઇઝ દીપા, ટુ બી નું રૂપ ઇઝ છે, તો સી ઇઝ દીપા. કેમ કે છોકરી છે, છોકરી માટે શું શબ્દ વાપરીએ છીએ, કયો, તો કે સી. ખાલી જગ્યા ઇઝ આયુષ. હવે છોકરો છે, છોકરો છે, તો કે હી ઇઝ આયુષ. છોકરા માટે આપણે હી શબ્દ વાપરીએ છીએ, હીઝ વાપરીએ. તો કે યુ આર અ સ્ટુડન્ટ. જો આર આવ્યું તો આર સાથે શું આવે છે, તો કે યુ આવે છે. તો કે યુ આર અ સ્ટુડન્ટ એટલે કે તું વિદ્યાર્થી છે કે તમે વિદ્યાર્થી છો. પછી આ બિલાડી છે એટલે પ્રાણી છે. તો પ્રાણી યાર આપણે વાત થઈ આગળ, તો કે કેટ છે. તો કે ઇટ ઇઝ અ કેટ એટલે તે બિલાડી છે. ઇટ ઇઝ અ પેન્સિલ કે તે પેન્સિલ છે. હવે આપણે અહીંયા જોડો અને વાક્ય બનાવીને લખો, જોડવાનું છે અને વાક્ય બનાવવાના છે, બરાબર. હવે અહીંયા આઈ યુ હી સી છે, વચ્ચેથી ઇઝ લેતું જવાનું છે. ઇઝ એમ અને આર અહીંયા છે છોકરા છોકરીઓના નામ છે, બરાબર. હવે એવું છે કે અહીંયા મેં વાક્ય લખીને રાખ્યા છે, તમારે વચ્ચેથી લેતું જવાનું છે. તો તમારે પહેલા શું જોવાનું છે કે આ પહેલા તમે જુઓ તો આઈ સાથે શું આવે છે, આમાં ટુ બી નું રૂપ કયું લેશું, તો કે આઈ સાથે એમ જ આવે છે, બરાબર. તો આઈ એમ, તો આઈ એમ માં ચારે ચાર તમે લઈ શકો કે આઈ એમ માહી, આઈ એમ મોના, આઈ એમ મોહન, આઈ એમ મોહિત. ચારે ચાર નામથી વાક્ય બની શકે છે કે પોતાનો પરિચય તો ગમે એમ આપી શકે કે આઈ હું આ છું, હું આ છું, હું માહી છું, હું મોના છું, હું મોહન છું, કે હું મોહિત છું, બરાબર. એના માટે બધા આવી શકશે. પછી યુ, તો યુ સાથે આપણે વચ્ચેથી આર લેશું, પણ એમાં પણ આ ચારે ચાર આવશે કે મો માહી આવે, યુ આર માહી, યુ આર મોના, યુ આર મોહન, યુ આર મોહિત, બરાબર. તો એ જોવા તો ખબર પડે કે વધારે આવશે. પણ હવે આવા જયારે જોડવાના આવે ને ત્યારે ખાસ શું યાદ રાખવાનું, શું જોવાનું છે કે પેલા હી અને સી વાળું પેલા પૂરી લેવાનું. કેમ કે હી માટે છોકરાનું જ નામ પસંદ કરવું પડે અને સી માટે છોકરીનું જ નામ પસંદ કરવું પડે. તો હી કે સી, તો હી માટે તો હી પાછા કયો ટુપીનું રૂપ લાગે છે, તો કે હી ઇઝ. આમાંથી આપણે હી ઇઝ લીધું. તો જો હી ઇઝ, હવે મેં અહીંયાથી મોહન લીધું છે, કેમ કે છોકરો છે એટલે મારે છોકરાનું જ નામ લેવું પડે. તો હી ઇઝ મોહન, બરાબર. હું અહીંયા મોહિત લઈ શકું, બરાબર. પણ મેં અહીંયા લીધું છે કે હી ઇઝ મોહન, તો મેં મોહન લીધું છે અહીંયા. પછી છે કે છોકરી માટે હું પેલા લઈ લઉં,
તો સી ઇઝ વચ્ચેથી શું લેશું હેવ ટુ બી નું રૂપ, તો કે સી ઇઝ. હવે આ છોકરીનું નામ સી લખ્યું છે એટલે આપણે છોકરીનું નામ પસંદ કરવું પડે, તો મેં સી ઇઝ મોના લખ્યું છે, બરાબર, સી ઇઝ મોના. હવે આપણી પાસે આ બે રહ્યા, તો કે શું આવશે, તો કે યુ આર મોહિત તમે લઈ શકો, કેમ કે તમે મોહિત છો. અને શું આ બાકી આઈ એમ માહી, એટલે આપણે આ વાક્ય બનાવાઈ ગયા. હવે તમને ખબર પડી ગઈ છે પેલા હી ને સી વાળા લઈ લેવાના, કેમ કે હી સાથે હંમેશા છોકરાનું જ નામ લખશે અને સી સાથે છોકરીનું જ નામ લખશે, બરાબર. હવે આ રીતે તમે જોઈ લેજો, તમે આમ જોડવા હોય તો જોડી દેજો, બાકી લીટા કરતા નહીં ખોટા, અને કરો તો પણ પેન્સિલ થી કરજો, બાકી અહીંયા વ્યવસ્થિત ચોખ્ખા અક્ષરે વાક્ય લખી લેવાના રહેશે. અને ખાસ એવું ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ પણ નામ લખતા હોય ને તો પેલા હંમેશા કેપિટલ લેટર જ કરવાનું. હવે જો આમાં માહી તો એમ છે કેપિટલ છે, મોના તો કેપિટલ છે, મોહન તો કેપિટલ છે, અને મોહિતમાં એમ કેપિટલ છે. હવે જો અહીંયા મેં પણ લખ્યું છે તો કયા લખ્યું છે, વાક્યમાં ભલે શરૂઆત હંમેશા કેપિટલ લેટરથી થાય પણ વાક્યની વચ્ચે પણ જ્યારે નામ આવે ત્યારે કેપિટલમાં જ લખવાનું આવે. હવે એટલી સમજણ પડી ગઈ હશે, બરાબર. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ. મેં તમને કીધું હતું કે હું તમને કોઠો એક બતાવીશ, તો ટુ બી ના રૂપો, એક વચન અને બહુવચન. અત્યારે માત્ર આપણે એક વચન જ ભણવાના છે, આપણે ભણી ગયા છીએ, પણ તમારે આ કોઠો એક સરસ મજાના અક્ષરે તમારે ફેર બુકમાં એટલે સીડબલ્યુ બુકમાં લખી લેવાનો રહેશે. તો આમાં પહેલો પુરુષ આઈ એટલે હું છું, આઈ નો મતલબ, આઈ એમનો મતલબ શું થાય કે હું છું. અત્યારે આપણે આને ધ્યાનમાં લેતા નથી, આ ખાલી લખી લેજો અને હું તમને સમજાવી તો દઉં જ છું. આઈ એટલે હું છું, યુ યુ આર એટલે તું છે, એટલે પહેલો પુરુષ એટલે જયારે પોતાની જ વાત કરતો હોય એટલે આઈ થી શરૂઆત કરશે. બીજો પુરુષ એટલે સામે જે વ્યક્તિ હોય એ પોતે પોતાનો પરિચય દેશે, તો પોતા બીજા વિશે આપણે કહીએ તો કે યુ આર એટલે તું છે, એમ કે તું આ છે, તું તે છે એમ. ત્રીજો પુરુષ હી ઇઝ એટલે તે છે, હી છે એટલે છોકરા માટે વપરાય, સી ઇઝ એટલે તેણી છે એટલે છોકરી માટે વપરાય, અને ઇટ ઇઝ એટલે તે છે તો પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. હવે આ એક વચન હતું, અહીંયા ઉપર લખ્યું છે એક વચન, અહીંયા લખ્યું છે બહુવચન. તો બહુવચન ને જોઈ તો વી આર એટલે હું અને મારા સાથે બીજા ચાર પાંચ હોય તો વી આર કહેશો, અમે બધા. અને એમાં ક્રિયાપદ નું ટુ બી નું કયા ક્રિયાપદ નું રૂપ વપરાશે, તો કે આર. જો બહુવચનમાં બધી જગ્યાએ આર જ છે, અને એક વચનમાં જુઓ આ યુ બરાબર છે, તો આઈ એમ ઇઝ 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 જોયું. એક વચનમાં એમ અને ઇઝ નો જ ઉપયોગ થાય છે, બહુવચનમાં બધી જગ્યાએ ટુ બી ના કયા રૂપ નો ઉપયોગ થાય છે, તો કે આર નો ઉપયોગ થાય છે. યુ આર વી આર એટલે ખબર પડી ગઈ, હું અને મારી સાથે બીજા હોય એટલે અમે, બરાબર. યુ આર કે તમે છો, તો તમે છો એક વચનમાં છે આવે છે, બહુવચનમાં આવે છે. તો જ્યારે બે કે વધારે વ્યક્તિ હોય ત્યારે તમે છો કે યુ આર કહી શકો તમે. ધે આર ત્યારે પણ એમાં બધા એમ ઘણા બધા હોય ત્યારે, બરાબર. ધે આર ધે આર એટલે આ બધા એનું છે, એ બધા માટે શું વપરાય, હી સી ઇટ માટે ધે આર, એ જ તમારે બહુવચન રૂપ વપરાય છે. હવે એક સીધી ભાષામાં યાદ રાખવા માટે સરળ પણ તમારે, તો ટુ બી નું કયા ક્રિયાપદ નું રૂપ આવશે એ માટે આઈ સાથે એમ આવે, યુ સાથે આર આવે, હી સાથે ઇઝ આવશે, સી સાથે ઇઝ આવશે, ઇટ સાથે ઇઝ આવે, વી સાથે આર આવે, ધે સાથે આર આવે, બરાબર. આ તો આપણે અહીંયા પેટ પાઠ પૂરો થાય છે. અને આ મેં તમને હોમવર્કમાં એક બીજા તમને સી ડબલ્યુ બુકમાં લખવા માટે આ વાક્ય આપ્યા છે, ટુ બી ક્રિયાપદના વાક્યો એટલે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના. તો છ વાક્ય મેં લખ્યા છે, તમે શક્ય હોય તો તમારે ફેર બુકમાં લખી નાખજો, એટલે સી ડબલ્યુ બુકમાં તમને વાંચીને બતાવો, તો આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. યુ આર અ સ્ટુડન્ટ, તમે વિદ્યાર્થી છો. હી ઇઝ અ ડોક્ટર, કે ડોક્ટર એટલે તમે, તો તું ડોક્ટર છે કે તે ડોક્ટર છે, સોરી તે ડોક્ટર છે. સી ઇઝ અ ગર્લ, કે તેણી છોકરી છે કે તે છોકરી છે, બે લખી શકો તમે. વી આર ફ્રેન્ડ્સ, અમે મિત્રો છીએ. ધે આર થિન એટલે તેઓ પાતળા છે. આ મેં એક ડબલ્યુ માં પહેલા આપી દીધું છે, જો તમારી પાસે ન હોય તો વળી પાછું કહું છું કે આટલું તમારે લખી લેવાનું છે. ચાલો આવજો, ફરી મળશું આપણે.